નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ ચાર વિષય પર્યાવરણ, આપણું પ્રકરણ નંબર છે 19, સાથે જમીએ, તેમાં આજે આપણે અભ્યાસ કરીશું. તો જુઓ, તમને પાન નંબર 148 પર એ તમારા જેવા ધોરણ 4માં ભણતા બાળકો વર્ગમાં ઉજાણી કરવાના છે, તો તેના વિશે વિષયવસ્તુ આપ્યું છે, તો આપણે તેનું વાંચન કરીએ. જુઓ, સાંભળો, વર્ગમાં ઉજાણી આપી છે ને, વર્ગમાં ઉજાણી. તો જુઓ કે વેકેશન પૂરું થયું, આજે શાળા શરૂ થઈ. જેવું વેકેશન પૂરું થયું એટલે શાળા બીજે દિવસથી શરૂ થઈ ગઈ. અને રજાઓમાં કેવી મજા કરી તેની સૌ વાતો કરે છે. મીના કહે, તારા હાથમાં મહેંદી કેમ મૂકી છે? એવું આરતીને પૂછે છે મીના. એટલે મીના એવું કહે છે આરતીને કે તારા હાથમાં મહેંદી કેમ મૂકી છે? આરતી કહે, મારા કાકાના લગ્ન હતા એટલે. મીના કહે, અરે ખૂબ જ મજા આવી હશે નહીં, ખરું ને? એવું કહે છે મીના. આરતી કહે છે, હા હા હા, ખૂબ જ મજા મજા જ મજા આવી હતી, અને સાથે જમવાની પણ મજા આવી હતી. પછી રેહાના કહે છે કે આપણે પણ આપણા વર્ગમાં બધા સાથે જમીએ તો, એવું પ્રશ્ન થાય છે રેહાનાના મનમાં. એટલે ડેવિડ કહે છે, મજા આવશે, ચાલો એમ જ કરીએ. એવું કહીને આ બાળકો જે છે એ બાળકો મીના, આરતી, રેહાના, દેવીર સૌએ વર્ગમાં ઉજાણી કરવાનું નક્કી કર્યું. બરાબર ને? એટલે સૌએ વર્ગમાં ઉજાણી કરવાનું નક્કી કર્યું કે ચાલો આપણે હવે સરસ મજાની ઉજાણી કરીએ. બધા બાળકો જે છે એ બધા જ બાળકો ઘરેથી શું શું લાવશે એ કહેવા લાગ્યા. બાળકો જે છે એ બાળકોએ વસ્તુઓ લાવી શનિવારે ખરેખર ઉજાણી કરી. જાત જાતનું ખાવાનું મળ્યું, બધા સાથે મળીને એ જમ્યા, એટલે કે જાત જાતનું ખાવાનું ખાધું, રમ્યા, ગીતો ગાયા અને સાથે મળીને નાચ્યા બી ખરા. બરાબર ને? તો કેવી મજા આવી હશે એમને શનિવારે ઉજાણી કરવાની. તો જુઓ, તમે પણ બાળકો આવી વર્ગમાં ક્યારેક ક્યારેક તો તમારા મિત્રો સાથે તમે ઉજાણી કરી હશે, ખરું ને? હવે જુઓ, ચાલો, અને ના કરી હોય તો તમે પણ એક દિવસ વર્ગમાં આવી ઉજાણી કરજો, ખૂબ જ મજા આવશે. હવે જુઓ, પાન નંબર 149 પર તમે કેટલાક પ્રશ્નો આપ્યા છે, તે પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. તો એ પ્રશ્નો જે છે એ પ્રશ્નોના ઉત્તરો તમારે તમારી નોટબુકમાં લખવાના છે. બરાબર? તો જુઓ, પહેલો પ્રશ્ન આપ્યો છે કે તમને બીજાઓ સાથે જમવું ગમે છે? બરાબર? તો કે બીજાઓ એટલે આપણા મિત્રો હોય, આપણા ઘરના વડીલો હોય, કે આપણે આડોશ પાડોશમાં રહેતા કોઈ આપણા સગા સંબંધી હોય, આડોશી પાડોશી આપણા મિત્રો હોય, તો તેમની સાથે તમને જમવું ગમે છે? એવો પ્રશ્ન પૂછ્યો છે. તો દરેકને બીજાઓ સાથે જમવું તો ગમતું જ હોય છે, ખરું ને? તો જવાબ લખી દેવાનું તમારી નોટબુકમાં તમારે, હા મને બીજાઓ સાથે જમવું ગમે છે. આ રીતે તમારે લખવાનું છે. બીજો પ્રશ્ન, કયા પ્રસંગોમાં તમે તમારા મિત્રો સાથે જમો છો? કયા કયા પ્રસંગમાં? તો તમારે તમારી નોટબુકમાં લખવાનું છે કે જ્યારે કોઈ તહેવારો હોય, ખાસ તહેવારો, મોટા મોટા તહેવારો, પછી કોઈની બર્થડે, જન્મદિવસ, એ જન્મદિવસની ખાસ ઉજવણી હોય, પછી આપણે જોઈએ કે ક્યારેક આપણે શાળામાંથી કે ઘર પરિવાર સાથે આપણે પરિવારમાંથી પ્રવાસ પર્યટનમાં ગયા હોય, પર્યટન એટલે પ્રવાસ ફરવા માટે ગયા હોય અન્ય નવા સ્થળે, બરાબર, એ પર્યટનમાં ગયા હોય, પછી આપણે એ સિવાય બી જોઈએ તો પર્યટન જે છે, પછી લગ્ન પ્રસંગ, બરાબર ને, વિવાહ પ્રસંગ, વાસ્તુ પૂજન,
એના ઘરનું સરસ મજાનું નવું મકાન બનાવ્યું હોય, તે નવા મકાનનું વાસ્તુપૂજન હોય, કોઈ દુકાનનું વાસ્તુપૂજન હોય, બરાબર, કોઈ દુકાનની કથા પ્રસંગ રાખ્યો હોય તો એ કથા પ્રસંગ, લગ્ન પ્રસંગ, વિવાહ પ્રસંગ, આવા બધા પ્રસંગોએ તમે ખરેખર સાથે મળીને જમ્યા હશો. અને આવા બધા પ્રસંગો હોય છે ત્યારે આપણને આવા પ્રસંગોમાં આપણને આપણા પોતાના મિત્રો સાથે જમવાની ખૂબ જ મજા આવે છે. તો તમારે ત્યાં લખી દેવાનું કે તહેવારો, જન્મદિવસની ઉજવણી, પર્યટન, પ્રવાસ પર્યટન, પછી લગ્ન પ્રસંગ, વિવાહ પ્રસંગ, પછી કથા વાસ્તુપૂજન, આવા બધા પ્રસંગોએ અમે મિત્રો સાથે સાથે મળીને જમીએ છીએ. પછી પ્રશ્ન આપે છે કે તમે તમારા વર્ગમાં ક્યારેય ઉજાણી કરી છે, એમ કે ઉજાણી બધા ભેગા મળીને જમ્યા છે, એમ કે ઉજાણી કરી છે, તમે ઉજાણી કઈ રીતે કરી, તો તેનું વર્ણન લખવાનું છે. તો તમારે લખવાનું છે કે ક્યારેક તો તમે તમારા બેનપણી બેનપણી મળીને કે મિત્ર મિત્ર ભાઈબંધ ભાઈબંધ મળીને તમે અલગ અલગ ડબ્બામાં અલગ અલગ પોતપોતાનો અલગ અલગ નાસ્તો લાવ્યા હશો. આગલે દિવસ તમે પ્લાનિંગ કર્યું હશે અને પછી બધા જ કંઈક ને કંઈક અલગ અલગ નાસ્તો લાવી અને પછી સાથે મળીને જમ્યા હશો એવી ઉજાણી તમે ચોક્કસ કરી હશે, ખરું ને? તમે ચોથા ધોરણમાં નહીં તો તમે ત્રીજા ધોરણમાં કરી હશે, તો આ રીતે તમે ઉજાણી કરી હશે. તો તમારે લખી દેવાનું કે કયા દિવસે કરી હતી. દાખલા તરીકે હું ઉદાહરણ આપું તો તમે એ રીતે પણ લખી શકો કે હા, અમે ચાલુ વર્ષ જે છે એ ચાલુ વર્ષમાં સ્વાતંત્ર્ય દિન હતો, એ સ્વાતંત્ર્ય દિન 15મી ઓગસ્ટ, એ 15મી ઓગસ્ટના દિવસે એ અવસર પર, એ સરસ મજાના પર્વ પર અમે વર્ગમાં બધા બાળકો ભેગા મળીને ઉજાણી કરી હતી. આ માટે અમે જે છે એ અમે બધા બાળકોએ એ ભેગા મળી અને બધો અલગ અલગ નાસ્તો લાવ્યા હતા, બરાબર, અને પછી બધા બાળકો ભેગા મળી અને પછી બધાએ અલગ અલગ નાસ્તો પોતાના ડબ્બામાં લાવી અને પછી બધાએ ભેગા મળીને નાસ્તો કર્યો હતો. આ રીતે તમે લખી શકો. પછી તમે એવું બી લખી શકો કે એ દિવસે અમે વર્ગમાં, વર્ગ જે છે એ અમારો વર્ગ છે, વર્ગખંડો જે છે અમારી શાળા, અમારું વર્ગખંડ એનું અમે ખૂબ જ સરસ સુશોભન કર્યું હતું. એને અમે આસો પાલવના તોરણ, ફૂલો અને પાંદડાઓથી શણગારી હતી અને સરસ મજાની અમારી વર્ગખંડમાં અમે રંગોળી પૂરી હતી અને આસો પાલવના તોરણો બાંધ્યા હતા. આ રીતે અમે ઉજાણી કરી હતી. પછી અમે અમારા અમારી શાળામાં આ દિવસે સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખવામાં આવ્યા હતા અને આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં અમે દેશભક્તિના ગીતો, ભજનો વગેરે ગાઈ અને ગાતા ગાતા નાચ્યા બી હતા, ડાન્સ મસ્તી કર્યો હતો અને ખૂબ જ આનંદ કર્યો હતો. તો આવી આ રીતે તમારે લખવાનું છે કે અમે આ રીતે ઉજાણી કરી હતી અને આ બધી જ વ્યવસ્થાઓ અમને શાળા તરફથી પણ મદદ કરીને આ બધી જ વ્યવસ્થાઓ કરી આપવામાં આવી હતી. પછી તમને પ્રશ્ન આપ્યો છે કે તમે અને તમારા મિત્રો ઉજાણી માટે શું શું લાવ્યા હતા, તેના વિશે લખવાનું છે કે તમે જ્યારે ઉજાણી કરી તો તમારા મિત્રો અને તમે એ નાસ્તામાં શું શું લાવ્યા હતા. તો આપણે એવું બી લખી શકીએ, તમારે તમારી રીતે લખવાનું છે કે તમે જ્યારે ઉજાણી કરી હતી ત્યારે તમે શું લાવ્યા હતા તમારા ડબ્બામાં. કોઈના ડબ્બામાં ઇડલી હશે, કોઈના ડબ્બામાં ઢોકળા હશે, કોઈ પાણીપુરી લાવ્યું હશે, કોઈક થેપલા લાવ્યું હશે, કોઈક તીખી પૂરી લાવ્યું હશે, તીખી પૂરી સાથે અથાણું લાવ્યું હશે, બરાબર, આ રીતે તમે કંઈક ને કંઈક લાવ્યા હશો. તો એ રીતે તમારે તમારી રીતે તમારા અનુભવથી તમારી જાતે જવાબ લખવાનો છે. હવે હું તમને એક ઉદાહરણ આપું તો તમે આ રીતે પણ લખી શકો કે જ્યારે અમે વર્ગમાં ઉજાણી કરી હતી ને ત્યારે ઉજાણી માટે અમે બધા જ મિત્રો જે છે એ મિત્રો ઘરેથી વિવિધ વાનગીઓ જે છે એ વાનગીઓ જેમ કે પૂરી, તીખી પૂરી, થેપલા, ઊંધિયું, પછી બટાકાની સૂકી ભાજી, ફરસાણ, સલાડ, પછી વગેરે, ઇડલી, પછી ઢોકળા, આવી વગેરે વિવિધ વસ્તુઓ, વિવિધ ફરસાણ, વિવિધ વાનગીઓ અમે બનાવીને લાવ્યા હતા અને સાથે ગળ્યું મોડું કરવા માટે અમે કોપરાપા કે ગુલાબજાંબુ કે પછી કોપરાપા ગુલાબજાંબુ કે પછી અમે
ગળ્યું મોડું કરવા માટે કોપરાપાકના ગુલાબજાંબુ સિવાય બીજા લાડુ જેવી વસ્તુ પણ અમે લાવ્યા હતા. આ રીતે તમારે લખવાનું છે. પછી જુઓ કે તમે પછી પ્રશ્ન આપે છે કે તમે બધા શું જમ્યા હતા. તો જે તમે મિત્રો ઉજાણી માટે તમારા ડબ્બામાં નાસ્તામાં લાવ્યા હતા તે જ તમે જમ્યા હશો, ખરું ને? તો તમારે તેના વિશે લખી દેવાનું છે કે અમે ઉજાણી માટે લાવેલા લાડુ જમ્યા હતા, કુપરાપાક ખાધો હતો, ગુલાબજાંબુ ખાધા હતા, પછી અમે થેપલા, ઢોકળા, ઇડલી, બરાબર, અને પાણીપુરી પણ અમારો એક મિત્ર લાવ્યો હતો, તમે પાણીપુરી પણ તે દિવસે ખાધું હતું. આ રીતે તમારે લખી દેવાનું. આપણે જોઈએ કે ઘણી શાળાઓ જે છે, ઘણી શાળાઓમાં તો આ સ્વાતંત્ર્ય પર્વ જેવા દિવસો 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન અને 15 ઓગસ્ટ આવા જે સ્વાતંત્ર્ય દિન, આવા જે દિવસો જે છે એ દિવસે આપણે પ્રાથમિક શાળાઓ જે છે, પ્રાથમિક શાળાઓમાં બાળકોને ત્યાં જમવાનું આપવામાં આવતું હોય છે, બાળકોને ત્યાં જ જમાડવામાં આવે છે. ત્યારે આપણે જોઈએ તો બાળકોને ત્યાં જમવામાં લાડુ, દાળ, ભાત, પૂરી અને શાક જેવી વસ્તુઓ પણ જમવામાં આપવામાં આવતી હોય છે. આ બધી વાનગીઓ છે, તો વાનગીઓ તેમને જમાડવામાં આવતા હોય છે. તો તેના વિશે તમારે લખી દેવાનું. પછી તમને પ્રશ્ન આપે છે કે તમે તમારી ઉજાણી માટે કોને આમંત્રણ આપ્યું હતું. આમંત્રણ આપવું એટલે આપણે એમને બોલાવવા, આપણી સાથે આપણે એમને આપણી સાથે પણ જમવા માટે બોલાવવા. તો કોને આમંત્રણ આપ્યું હતું? તો આપણે જોઈએ તો તમારે તમારી રીતે લખવાનું છે. તમે સૌથી પહેલાં તો તમારા વર્ગમાં જ્યારે ઉજાણી કરી હશે તો તમે તમારા વર્ગ શિક્ષક મેડમ કે સર હોય, સાહેબ હોય, તો તેમને તમે બોલાવ્યા હશે. પછી તમે કીધું તમારા વિષય શિક્ષક, અલગ અલગ વિષયો લેતા જે શિક્ષકો હશે એ શિક્ષકોને પણ તમે કહ્યું હશે કે મેડમ કે સર આજે અમે ઉજાણી કરવાના છે, તો તમે અમારી સાથે ઉજાણીમાં ભાગ લેવા જરૂર આવજો, એવું તમે એમને આમંત્રણ આપ્યું હશે. પછી ઘણીવાર તો તમે તમારા વર્ગ શિક્ષક, વિષય શિક્ષક ઉપરાંત તમારા પ્રિન્સિપાલશ્રી છે એ પ્રિન્સિપાલશ્રી, પછી પટ્ટાવાળા જે સાફ સફાઈ કરનાર પટ્ટાવાળા ભાઈઓ અને બહેનોને પણ તમે આમંત્રણ આપ્યું હશે, બરાબર. એમને પણ તમે કીધું હશે કે આજે અમે ઉજાણી કરવાના છે, તો તમે આવજો, એવું કહ્યું હશે, ખરું ને? તો આપણે જોઈએ કે ઘણી શાળાઓ જે છે એ ઘણી શાળાઓમાં તો ઉજાણી માટે આચાર્યશ્રીને પછી વિદ્યાર્થીઓ બધા ભેગા થઈને આચાર્યશ્રી, વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રોને, પછી શાળાના પટ્ટાવાળા ભાઈઓ અને બહેનોને, તથા ઘણી વખત તો એક પ્રાથમિક શાળાઓ હોય છે, ગામમાં શાળા હોય છે, તો ગામના સરપંચશ્રીને પણ આમંત્રણ આપવામાં આવતું હોય છે. તો આ રીતે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. પછી તમને છેલ્લો પ્રશ્ન આપ્યો છે કે ઉજાણીમાં કોણ ન આવ્યું, શા માટે? જ્યારે ઉજાણી કરી ત્યારે ઉજાણીમાં કોણ નહોતું આવ્યું એમ કે, અને શા માટે નહોતું આવ્યું? તો જુઓ કે શાળામાં વર્ગના બધા બાળકો ઉજાણીમાં ભાગ લીધો હશે અને આવ્યા હશે, બરાબર ને? પરંતુ ઘણીવાર એવું બને છે કે તમારા વર્ગ શિક્ષક શ્રી કદાચ એ દિવસ રજા પર રહ્યા હોય, અથવા કોઈક વિષય શિક્ષક હોય, વિષય શિક્ષક એ દિવસે શાળામાં ન આવ્યા હોય, તો તે કદાચ તમારી ઉજાણીમાં ભાગ લીધો હશે, લઈ શક્યા નહીં હોય, બરાબર. પછી તમે તમારા પ્રિન્સિપાલશ્રીને જો કદાચ આમંત્રણ આપ્યું હશે અને પ્રિન્સિપાલશ્રીને એ દિવસે કદાચ કોઈ શાળાને લગતી મિટિંગમાં જવાનું થયું હોય, કોઈ સરકારી ઓફિસમાં, તો તેઓ ન આવી શક્યા હોય કોઈ મિટિંગ હોય ત્યારે. અને પછી તમે ગામના સરપંચને જો આમંત્રણ આપ્યું હોય તો ગામના સરપંચ પણ તેમની અન્ય મિટિંગો કે એમના કોઈ ખાસ કામના લીધે તેઓ તમારું આમંત્રણ સ્વીકારી અને તેઓ કદાચ આવી શક્યા ન હોય, એવું બની શકે, બરાબર ને? તો તમારે હું ઉદાહરણ આપું છું, એ રીતે તમે લખી શકો તમારી નોટબુકમાં કે જ્યારે અમે અમારા વર્ગખંડમાં ઉજાણી કરી ત્યારે ઉજાણીમાં અમારા ગામના સરપંચશ્રી ન આવી શક્યા, તથા અમારા વર્ગના અમારી શાળા જે છે એ અમારી શાળાના પ્રિન્સિપાલશ્રી પણ આવી શક્યા નહીં, કારણ કે તેમને એ સરપંચશ્રી જે હતા એમને તાલુકા પંચાયતની મિટિંગમાં જવાનું હતું, અને અમારા આચાર્યશ્રી જે છે એ આચાર્યશ્રીને શિક્ષણને લગતી કેટલીક મિટિંગમાં બહાર ગામ જવાનું, એટલે કે ડીઓ ઓફિસ આપણે છે ને, જિલ્લા પંચાયતની કચેરી એવી ડીઓ ઓફિસમાં જવાનું થયું હતું. તો આ રીતે તમે લખી શકો છો, બરાબર. હવે આપણે આગળ જોઈએ કે તમને પાન નંબર 149 પર આપ્યું છે કે ઉત્તરાયણની ઉજવણી, ઉત્તરાયણ ઉજવીએ. તો જુઓ આપણે હવે અત્યારે ડિસેમ્બર મહિનો તો ચાલે જ છે, હવે જાન્યુઆરી મહિનો આવશે એટલે જાન્યુઆરીમાં ઉત્તરાયણ આવશે, તમને ખબર છે બાળકો?
કે આપણે ઉત્તરાયણ કયા દિવસે ઉજવીએ છીએ? તો ઉત્તરાયણ આપણે 14મી જાન્યુઆરીના દિવસે ઉજવીએ છીએ. અને ઉત્તરાયણને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? તો ઉત્તરાયણને આપણે મકર સંક્રાંતિના નામથી પણ ઓળખીએ છીએ. ઉત્તરાયણનું બીજું નામ છે મકર સંક્રાંતિ. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને આપણે મકર સંક્રાંતિના દિવસ તરીકે પણ, એટલે કે મકર સંક્રાંતિના તહેવાર તરીકે પણ ઓળખીએ છીએ. તો ઉત્તરાયણ ઉજવણીમાં આપણે જોઈએ કે તમને પાન નંબર 149 પર સરસ મજાનું ઉત્તરાયણનું ચિત્ર આપ્યું છે. તેમાં કેટલા બધા ઘરો, મકાનો, બહુમાળી મકાનો અને એ મકાનોની છત, એના ધાબા ઉપર તમે રંગબેરંગી આકાશ જોઈ શકો છો. એ આકાશ કેમ રંગબેરંગી દેખાય છે? તો કે એ આકાશમાં રંગબેરંગી પતંગો ઉડી રહી છે. કેટલી બધી પતંગો ઉડી રહી છે! ક્યાંક કોઈ પતંગ કપાઈને ઉડતી જતી દેખાય છે. નાની મોટી જાત જાતની રંગબેરંગી પતંગો એ ચિત્રમાં ઉડતી દેખાય છે. તો આપણે આ ઉત્તરાયણ વિશે, ઉત્તરાયણની ઉજવણી વિશે વિષય વસ્તુનું વાંચન કરીએ અને સમજૂતી મેળવીએ. તો જુઓ, આજે આપણે આજે ઉજાણીની વાત કરી, તે ઉજાણી વિશે આજે આપણે આટલું જોઈશું. હવે ઉત્તરાયણની ઉજવણી વિશે આપણે આવતા તાસમાં જોઈશું. ત્યાં સુધી તમે આ પાઠનું વાંચન કરજો. બરાબર, થેન્ક યુ.